नमस्ते। आगळना विडियो में आपणे जोयुं हतुं के अली भाई छे ए पोते बच्चानी वात करता हता अने त्यां ढोळा उपर ज एने एक जे रीच छे एने जोयुं अने पछीथी जे स्नो लेपर्ड मधर हती ए अने एनी वच्चेनी जे फाइट छे एनी आखी वात छे आपणे समजा। पछी अली भाई अने जे बच्चा हता ए पोते एवी रीते जुवे छे अने त्यारबाद आपणे समजाता के जे बे बन्ने बच्चा हता ए बन्ने बच्चा छे ए अने अली भाई छे ए बधा डरी गया अने रीच अने जे स्नो लेपर्ड हता ए बन्ने गबड़ता गबड़ता एक ऊंडी खाई छे एमां जईने पड़े छे। हवे शुं थाय छे जोईए आपणे आગળની સ્ટોરીમાં। ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ। મધર ઇન્સ્ટિંક્ટ ઇન્સ્ટિંક્ટ એટલે કે જે સહજ વૃત્તિ હોય છે ઓફ પ્રોટેક્ટિંગ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ। કોઈ પણ જે મધર હોય એની પોતાના બચાવવાની જે સહજ વૃત્તિ હોય છે એ કેવી હોય છે, એકદમ જોરદાર હોય છે। માતા હોય એની પોતાના બચ્ચાની રક્ષણ કરવાની જે સહજ વૃત્તિ હોય છે એ એકદમ તીવ્ર હોય છે અથવા તો જોરદાર હોય છે। અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંહ। અને રામસિંહ છે એ આ બધી વાત બોલતા કહે છે કે હા, કોઈ પણ જે માતા હોય છે એની પોતાના બચ્ચાને બચાવવાની શક્તિ જે છે જોરદાર હોય છે અને હંમેશા તે શું હોય છે, ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ, પોતે જ્યાં સુધી મૃત્યુ સુધી પણ લડવા માટે તૈયાર રહે છે। ક્યારે? તો કે જ્યારે પોતાના બચ્ચા માટે કંઈક કરવાનું થાય એવા સમયે એ પોતાના બચ્ચાને બચાવવા હંમેશા મૃત્યુ સુધી લડવા માટે પણ એ તૈયાર રહે છે। અન ટુ ડેથ એટલે કે મૃત્યુ સુધી લડવા માટે પણ એ તૈયાર રહે છે, સેડ રામસિંહ। રામસિંહે આવું કહ્યું। યસ યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસ ઓફ નીલમ એન્ડ અર્જુન। શું કહે છે? યસ યુ આર રાઇટ, હા તમે સાચા છો। રામસિંહ છે એને અલીભાઈએ જ્યારે આ શબ્દો કીધા ત્યારે એના માતા જે હતા અર્જુન અને નીલમના એ પણ કહે છે। કેવી રીતે કહે છે? લવિંગલી લુકિંગ, પ્રેમથી પોતાના જે બંને બાળકો છે એની સામે પોતાના હસતા ચહેરે જોવે છે અને કહે છે કે હા તમે સાચા છો। આગળ શું થાય છે? તો કે અલીભાઈ કન્ટિન્યુ, અલીભાઈ છે એ પોતાની જે સ્ટોરી હતી એ સ્ટોરી હવે શરૂ રાખે છે અને એ સ્ટોરીમાં આગળ શું કહે છે? ધ હ્યુજ બિયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ। હવે આ જે મોટું હરણ હતું એ હરણ છે એ તેના જે હાઇન્ડ લેગ્સ હતા એના જે પાછળના પગ હતા એના ઉપર ઊભું થાય છે અને એ કેવડું હતું હરણ? હ્યુજ બિયર થ્રી ટાઈમ્સ ધ સાઇઝ ઓફ મધર લેપર્ડ, મધર લેપર્ડ જે હતી એના કરતાં ત્રણ ગણું જે મોટું એવું આ જે કદાવર રીચ હતું એ પોતાના જે પાછળના પગ હતા એના ઉપર ઊભું થઈ ગયું અને શું કરે છે? ઈ સ્ટ્રેચ આઉટ ઇઝ બીગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ્સ। અને પછી એણે શું કર્યું? તો કે એના જે મજબૂત એકદમ તીક્ષ્ણ નોહરવાળા જે પંજા હતા એ પંજાને એને ફેલાવ્યા। સ્ટ્રેચ એટલે કે ફેલાવે છે, પૂળા કરે છે, બિગ પોઝ એટલે કે એના જે મોટા પંજા હતા એ તીક્ષ્ણ નહોરવાળા એના જે પંજા હતા એને એણે પૂળા કર્યા। ઈ શોડ હિઝ ટીથ એન્ડ ગ્રોલ્ડ, એને પોતાના દાંત બતાવ્યા અને ગુરખિયા કરવાનું શરૂ કરે છે। ધ મધર સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, મધર્સ આ જે સ્નો લેપર્ડ હતી એણે એક સેકન્ડ માટે એના તરફ જોયું અને પછી એને શું કર્યું? તો કે સ્નેડ એન્ડ વિથ અ લેપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને પછી એણે શું કર્યું? તો કે ગુસ્સાથી એક મોટી ત્રાડ પાડી અને એક જ કૂદકામાં જે આ મોટું શિકારી હતું મોન્સ્ટર હતું એના ઉપર એ પોતે કૂદકો મારે છે અને એને એક જ વખતમાં એને પાડી દે છે। સ્નો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, સ્નેડ એન્ડ વિથ અ લીપ નોક ડાઉન ધ બ્લેક મોન્સ્ટર। અહીંયા આ જે મધર ચિત્તા છે એ એકદમ એના ઉપર શિકાર કરવા માટે આમ ગુરખિયા કરે છે અને એને પછાડી દે છે। સ્નેડનો અર્થ થશે, અહીંયા આ શબ્દ આપેલો છે સેકન્ડ પછી સ્નેડ એટલે કે એનો અર્થ થશે શિકાર કરવા, એના ઉપર કૂદવું અથવા તો ગ્રાઉલ એકદમ ઝેરીપણે અથવા તો હિંસક રીતે એના ઉપર કૂદવું ગુરખવું। તો આવી રીતે આ જે માતા હતી એ પોતે ગુસ્સાથી ત્રાડ પાડી અને આ જે રીંછ હતું એના ઉપર કૂદી પડે છે અને હવે શું થાય છે?
ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. અને આખી જે વેલી હતી એ આખી વેલી આ બંનેની જે લડાઈ થતી હતી એ લડાઈના પડઘાથી એકદમ ગુંજી ઉઠે છે, અથવા તો આખી ખીણમાં આખી જે વેલી છે એમાં આ બંનેની જે લડાઈ હતી એના પડઘા પડે છે. આગળ શું થાય છે હવે, તો કે ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફોર સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફોરી સ્કીન ઓફ ધ બિયર. હવે આ જે માદા ચિત્તા હતી અથવા તો જે સ્નો લેપર્ડ હતી એ કેવી હતી, તો કે એકદમ સ્ફૂર્તિલી હતી. અને એની એને શું કર્યું, તો કે રીંછની જે કાળી કાળી રૂંવાટી હતી એ કાળી રૂંવાટી ઉપર પોતે છે એ આમ ચીરી નાખતી હોય એને, અથવા તો એને ચીરી અને એના ઉપર આમ આમથી તેમ કૂદકા મારતી હોય એવી રીતે કૂદી અને એના ટુકડા કરી નાખે છે. શું કહે છે, સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફોર સાઇડ ટુ સાઇડ ટીયરિંગ, ટીયરિંગ એટલે કે ચીરે છે બિગ પીસીસ ઓફ બ્લેક ફોરી સ્કીન ઓફ ધ બિયર. જે આ બિયર છે એની જે બ્લેક ફોરી સ્કીન છે એને મોટા મોટા ટુકડામાં એ ચીરી નાખે છે. હવે આગળ કહે છે ધ બ્લકી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. અને આ જે રીંછ હતું કેવું રીંછ, તો કે બ્લકી, બ્લકી એટલે કે એકદમ ભારે શરીરવાળું, સ્લો એટલે કે ધીમું અથવા તો શિથિલ, આ જે રીંછ હતું એનો જે દુશ્મન હતું એને ઈજા પહોંચાડવામાં, ઇન્જર કરવામાં કેવું થયું, ફેઇલ એટલે કે કામયાબ થયું નહીં. ધ બ્લકી એન્ડ સ્લો બિયર વોઝ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. પોતાની જે દુશ્મન હતી આ સ્નો લેપર્ડ એને ઈજા પહોંચાડવામાં પોતે સફળ થતું નથી. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. અને ફાઇટ છે એ લગભગ 10 મિનિટ સુધી એમને ચાલે. આમ બંને છે એ લડતા રહે છે. અને પછી શું થાય છે, તો કે ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. આખું જે રીંછ હતું એ લોહી લુહાણ થઈ ગયું. બ્લીડિંગ હિયર એન્ડ ધેર વેન એવર ધ લેપર્ડ એટેક ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોવર ટુ કવર હિઝ ફેસ. હવે શું થાય છે, તો કે જ્યારે આ સ્નો લેપર્ડ છે એના ઉપર હુમલો કરતી હતી અથવા તો એને મારવા માટે જતી હતી ત્યારે આ જે રીંછ છે એ પોતાને બચાવવા માટે થઈ અને પોતાનો જે આગળનો પંજો હતો એને પોતાના ફેસ એને પોતાના ફેસને કવર કરી દેતું હતું. ધ બિયર વોઝ નાઉ ટ્રાઈંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે આ જે રીંછ છે એ પોતાનો લાઈફનો બચાવ કરવા માટે થઈને ટુ એસ્કેપ સેવ હિઝ લાઈફ, પોતાનો જીવ બચાવવા માટે થઈ અને એ કોશિશ કરતું હતું. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસએપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. એ બંને છે એ શું કરે છે, તો કે હવે આ જે વિશાળ પર્વત હતો એ પર્વતની પહેલી બાજુ અથવા તો આગળની બાજુ દેખાવાનું બંધ ન થઈ જાય ત્યાં સુધી આગળ વધતા જ રહ્યા, આગળ વધતા જ રહ્યા. ડિસએપિયર એટલે અદ્રશ્ય થઈ જવું, ઓજલ થઈ જવું. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. હવે અલીભાઈ કહે છે કે આ બંને છે એ પોતે એવી રીતે લડતા લડતા આગળ વધતા ગયા અને અદ્રશ્ય થતા ગયા અને હું થોડીક વાર સુધી એમને જોઈ શકતો નથી. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રોલ એન્ડ સ્મેલ. હવે પણ હું એને દેખી નતો શકતો, એમ છતાં પણ આઈ કુડ હિયર, હું સાંભળી શકતો હતો ધ ગ્રોલ એન્ડ સ્મેલ. હવે આ બંનેના જે ગુરક્યાના અવાજ થતા હતા એને હું સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. અને પછીથી વેલી જે છે આખી જે ખીણ છે એ એકદમ ફરીથી એક વખત શાંત થઈ જાય છે. ધ મધર રીએપિયર્ડ. આ જે મધર હતી એ રીએપિયર્ડ થઈ, એટલે કે ફરીથી દેખાય. એન્ડ રન અપ ટુ હર કપ્સ. અને પછી પોતાના બચ્ચા પાસે દોડી આવી. સી સ્મેલ્ટ એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ દે વર નોટ હર્ટ બાય ધ બિયર. હવે શું કરે છે, તે સી સ્મેલ્ટ જે આ સ્નો લેપર્ડ હતી એ પોતાના બચ્ચાને સૂંઘે છે અને લિક્ડ એટલે કે ચાટે છે. ધેમ ઓવર એન્ડ ઓવર એટલે કે વારંવાર એને ચાટ્યા કરે છે, એને સૂંઘ્યા કરે છે. અને એવું શા માટે કરે છે, ટુ મેક શ્યોર દેટ, અને એ ખાતરી કરવા માટે થઈને એવું કરે છે કે દે વર નોટ હર્ટ બાય બિયર. એ ખાતરી કરવા માટે થઈને કે એને રીંછ દ્વારા કંઈ હર્ટ તો નથી થયું ને, એને કંઈ થયું તો નથી ને, એની ખાતરી કરવા માટે થઈને પોતે છે પોતાના બચ્ચાને વારંવાર સૂંઘે છે, એને વારંવાર પોતે ચાટવા લાગી, આવું કરવા લાગી. હવે શું થાય છે, ધેન
ધ થ્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર. અને પછીથી આ જે ત્રણે ત્રણ હતા એણે શું કર્યું, પર્વત ઉપર ચડી ગયા, ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન, પર્વત પર ચડી ગયા, એન્ડ ડિસએપિયર અને અદૃશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ વેરી રિલીવ, સેડ નીલમ. આખી જે સ્ટોરી છે એ અલીભાઈએ જણાવી દીધી એટલે હવે નીલમ છે એ કહે છે યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ, તો હવે તમને ઘણી રાહત થઈ ગઈ હશે, આવું નીલમ છે એ બોલે છે. ક્વાઇટ આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ્સ એન્ડ આઈ વોચ ધ ફેમિલી ડિસએપિયર ઇન ધ વુડ્સ. હવે શું કહે છે, બિલકુલ ક્વાઇટ એટલે તદ્દન, હા મને તરત જ રાહત થઈ ગઈ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન, હું જે સ્થિતિમાં હતો એ જ સ્થિતિમાં થોડી વાર માટે પડી રહ્યો અને મેં શું જોયું, વોટ ધ ફેમિલી ડિસએપિયરિંગ. મેં આ જે ત્રણે ત્રણ ફેમિલીના સભ્યો હતા, એક ફેમિલીના જે ત્રણ સભ્યો હતા એ જ્યાં સુધી દેખાતા બંધ ન થઈ ગયા ત્યાં સુધી હું એને જોતો રહ્યો. ઇન ધ વુડ વેવિંગ દેર ટેલ્સ, એટલે કે જંગલમાં પોતાની પૂંછડી હલાવતા હલાવતા પોતે છે એ ત્રણેય અદૃશ્ય ન થઈ ગયા ત્યાં સુધી હું એને જોતો રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ એટલે કે પોતાની પૂંછડી હલાવતા હલાવતા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. હવે અલીભાઈ છે એ કહે છે એ ત્રણેય જતા ન રહ્યા, ગયા પછી પણ મેં એ જોયા એને અને પછી મેં શું કર્યું, ઓલ્સો વેવડ માય હેન્ડ, મેં પણ મારો હાથ છે એને વેવ કર્યો, અને હાથ વેવ કરવો એટલે કે હલાવવો, એન્ડ સેડ ગુડ બાય અને એ ત્રણેયને મેં ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન્સ ટુ ધ બિયર, આસ્ક અર્જુન ઈગરલી. પણ અર્જુન છે એ હવે આતુરતાથી પૂછે છે પણ પેલા રીછનું શું થયું, ઈગરલી એટલે આતુરતાથી, પેલા રીછનું શું થયું. ગુડ નોઝ, ગુડ નોઝ, ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ બિયર વોઝ બ્લેસિંગ ફોર માય બીકોઝ ઇટ ઇઝ રિયલી સેવડ મી. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. શું કહે છે હવે અલીભાઈ, ગોડ નોઝ એટલે કે ભગવાન જાણે શું થયું હોય એનું, પણ ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ બ્લેસિંગ ફોર મી. પણ હું તો એટલું જ જાણું છું કે રીંછ છે એનું આવવું મારા માટે આશીર્વાદ રૂપ નીવડ્યું. વોઝ બ્લેસિંગ ફોર મી, એ રીંછનું આવવાનું મારા માટે આશીર્વાદ રૂપ નીવડ્યું. બીકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, ખરેખર રીંછ આવ્યું એટલે જ મારો જીવ બચ્યો, અથવા તો એણે જ મને બચાવ્યો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ. હું કુદરતનો આભાર માનીશ મને બચાવવા માટે અને મારી સાથે બચ્ચાને બચાવવા માટે પણ ભગવાનનો હું આભાર માનીશ. તો આમ અલીભાઈ દ્વારા એની જંગલની જે ટ્રાવેલિંગ હતી, હિમાલયન માઉન્ટેન્સની, અને એ દરમિયાન એ ટ્રાવેલિંગ કરતા હતા, એ દરમિયાન પોતે જે જે જોયું હતું એમાંની જે એક સ્ટોરી હતી એ પોતે રામસિંહના ફેમિલી સમક્ષ રજૂ કરે છે અને એ સ્ટોરી આપણે પણ સમજા. સરસ મજાની જે સ્ટોરી છે એમાં અલીભાઈ છે એને વાઇલ્ડ સેવિયર તરીકે ગણાવેલા છે અને અહીંયા અલીભાઈએ પોતાનો જીવ બચાવ્યો, પોતાના જે જોયેલા બચ્ચા અને એ બચ્ચાનો જીવ પણ પોતે બચાવવા માટે પ્રયત્ન કરેલો. આમ રીંછ, અલીભાઈ, સ્નો લેપર્ડ અને એના બચ્ચા બધા જ છે એ પોતે ફરીથી સુરક્ષિત રીતે જતા રહે છે. અને આમ વાઇલ્ડ સેવિયરની જે આ સ્ટોરી હતી એ આપણે સમજા. થેન્ક યુ.